નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શારદા સંકુલ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ઠાસરા મારું નામ વિલાસબેન વાળન આજે આપણે ધોરણ બેમાં કલ્લોલ વિષયમાં પાઠ એક શરણાઈ ઢોલક અને રંગ તેમાં આજે આપણે આગળ અભ્યાસ કરીશું તેમાં પહેલું છે વાતચીત પછી સાચું શું છે અને ખોટું શું છે એ વાક્યો આપણે જોઈશું જોઈએ વાતચીત પહેલું છે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મિત્ર સાથે બેસીને વાત કરવાની તમને આ વાર્તામાં ક્યારે મજા આવે તો સૌથી વધારે મજા આપણને જ્યારે પેલા ઉંદર નાચતા કૂદતા દોડતા ધસતા આવતા હતા ત્યારે મજા આવી નંબર બે આ વાર્તામાંથી કયા કયા શબ્દો યાદ છે તો તમારે તમારા મિત્ર સાથે બેસીને વાતચીત કરવાની છે કે તમને વાર્તામાંથી કયા કયા શબ્દો યાદ છે અને એ શબ્દો તમારે તમારા મિત્રોને કહેવાના છે હવે આવે છે સાચું કે ખોટું સાચું હોય તો તાળી પાડવાની છે અને ખોટું હોય તો ફર્ર બોલવાનું છે નંબર એક ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા તો આ વાક્ય સાચું છે તો તમારે તાળી પાડવાની છે નંબર બે વાસળી લાંબી દાઢી હતી આ વાક્ય ખોટું છે તો અહીંયા તમારે ફર એવું બોલવાનું છે નંબર ત્રણ બધા જ ઉંદરો સરખા રંગના હતા આ વાક્ય ખોટું છે નંબર ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા આ વાક્ય સાચું છે નંબર પાંચ કબાટમાંથી ઉંદર નીકળતા હતા આ વાક્ય સાચું છે નંબર છ વાંસળીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો સાચું છે નંબર સાત બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા આ વાક્ય સાચું છે નંબર આઠ ગામના લોકો ઉંદરોથી દુખી રહેતા હતા આ વાક્ય સાચું છે નંબર નવ વાંસળીવાળો વાળો એક જ ગામમાં રહેવા લાગ્યો આ વાક્ય ખોટું છે છેલ્લો નંબર દસ વાંસળીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો આ વાક્ય ખોટું છે આગળ જોઈએ વાર્તાના ચિત્રો જુઓ અને કહો અહીં પ્રશ્નો આપેલા છે સામે જવાબ લખ્યા છે મેં પણ પ્રશ્ન જોઈએ નંબર એક ચિત્રમાં શું શું દેખાય છે તો ચિત્રની અંદર વાસરી મકાન રસ્તો ઉંદર બાળકો વગેરે દેખાય છે નંબર ઉંદર કેવા કેવા હતા તો જવાબ આવશે ઉંદર કાળા ધોળા નાના અને મોટા હતા નંબર ત્રણ ચિત્રમાં કેટલા માણસો દેખાય છે તો જવાબ આવશે કે ચિત્રમાં ચાર માણસો દેખાય છે પ્રશ્ન નંબર ચાર વાસળી વાળાએ શું શું પહેરેલું છે તો જવાબ લખવાનો વાસળી વાળાએ લાલ ટોપી પહેરી છે અને પીળો ડગલો પહેરેલો છે પ્રશ્ન નંબર પાંચ લઈને ક્યાં જાય છે તો જવાબ આવશે વાસળી બાળકોને નદી તરફ લઈ જાય છે નંબર છ ઘરમાં કયા કયા ઉંદર જોવા મળે છે ક્યાં ક્યાં જોવા મળે છે તો ઘરમાં ઉંદરો પેટીમાં અને કબાટમાં જોવા મળે છે પ્રશ્ન નંબર સાત આટલા ઉંદરો તમારી શાળામાં આવી જાય તો શું શું થાય તો જવાબ આવશે આટલા બધા ઉંદરો શાળામાં આવી જાય તો સૌ પ્રથમ તે વર્ગખંડની અંદર પોતાનું દર બનાવશે પછી પાઠ્યપુસ્તકોને કાપી નાખશે ખાવાની વસ્તુઓ ખાઈ જશે અને શાળાને ગંદી કરી રાખશે આગળ જોઈએ નંબર છ આવે છે એટલે શું એમાં તમારે નીચે પ્રશ્ન આપેલો છે તેની નીચે બે વિકલ્પ આપેલા છે એ વિકલ્પોમાં જે સાચો વિકલ્પ હોય તેની સામે તમારે ખરાની નિશાની કરવાની છે જોઈએ નંબર એક અમે આ ઉંદરોથી હારી ગયા નીચે વિકલ્પ આપેલા છે પહેલો છે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા બીજા નંબરનો વિકલ્પ છે ઉંદરો ખૂબ વધારે હતા તો સાચો જવાબ આવશે પહેલો વિકલ્પ છે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા પ્રશ્ન નંબર બે વાંસળીવાળો નદી ઓળંગી ગયો નીચે બે વિકલ્પ આપેલા છે પહેલો વિકલ્પ છે વાંસળીવાળો નદીમાં ડૂબી ગયો નંબર બીજો વાંસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો તો સાચો તેનો જવાબ આવશે વાસળીવાળો નદીની સામે કાંઠે પહોંચી ગયો પ્રશ્ન નંબર ત્રણ ચારેકોર હો 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 તેમાં નીચે બે વિકલ્પ આપેલા છે પહેલો છે બધી બાજુ સૌ હસતા હતા અને નંબર બે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા તો સાચો જવાબ આવશે કે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા સાચા જવાબની સામે કૌંસની અંદર તમારે ખરાની નિશાની કરવાની છે હવે આવે છે સાતમો નંબર ખૂટતું લખો અહીં ખાલી જગ્યા આપેલી છે તેની અંદર તમારે જવાબ લખવાના છે નંબર એક વાસળી પહેલી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ચાલ્યા સાચો જવાબ આવશે ખાલી જગ્યામાં ઉંદર નંબર બે વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ખાલી જગ્યા તો પહેલી ખાલી જગ્યામાં આવશે છોકરા અને બીજા નંબરની ખાલી જગ્યામાં આવશે ચાલ્યા નંબર ત્રણ ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે નદી અને બીજી ખાલી જગ્યાની અંદર આવશે હજાર વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આ બધું જ તમારી ચોપડીમાં લખવાનું છે અને નોટબુકમાં પણ તમારે લખવાનું છે થેન્ક યુ